હાલ ખાતે દિવ્યાંગોને મદદરૂપ થાય તે માટે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ ગાયિકા ગીતા રબારી હાજર રહ્યા હતા. દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થવા પાલ ખાતે ભજન અને લોકગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ દિલ ખોલીને દિવ્યાંગોને મદદરૂપ થયા હતા. આ કાર્યક્રમમાં આયોજક ધર્મેશ દેસાઈ અને ખ્યાતનામ લોક ગાયિકા ગીતા રબારી આ કાર્યક્રમ બાબતે વિગત આપી હતી. ખૂબ જ સુંદર ગીતો ગાયા અને લોકોને ડોલાવ્યા હતા. હાલ ઇન્ટરનેટ નો યુગ છે અને લોકો પાસે સમય નથી કઈ જવાનું. તમારા ડાયરામાં તમે જ્યાં ગીત ગાવો છો ત્યાં લોકોની ભીડ જોવા મળશે, આ બધું શું કહેશો? આધુનિક યુગ ચાલે છે, લોકો બોલિવૂડના ગીત તરફ બહુ વધી રહ્યા છે, લોક ડાયરામાં જે ગીત ભજન ગાવામાં ત્યારે લોકોનો ઉત્સાહ જોવા મળે છે, એ બાબતે તમે શું કહેશો? બોલિવૂડના ગીતો બધા સાંભળે છે, હું પણ સાંભળું છું, પણ મેન આપણી ગુજરાતી ભાષા છે, આપણું ગુજરાતી કલ્ચર સમજવું છે, ગુજરાતી ગીતો પણ સાંભળવા જરૂરી છે. તો અત્યારની જે યુવા પેઢી છે બોલિવૂડના બી સાંભળે છે, હિન્દી બી સાંભળે છે, સાથે આપણું ગુજરાતી પણ સાંભળે છે. તો એના માટે લોકો ડાયરામાં આવતા હોય છે કે આપણું કલ્ચર બી સાથે લોકો જાણવા મળે. સુરતના લોકો સુરતના લોકો તો બહુ પ્રેમાળ છે, બહુ સારા છે, મને બહુ લોકો પ્રેમ આપે છે. દરેક જગ્યાએ પ્રોગ્રામ હોય તો બધા બહુ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાત તો કોઈ પણ સિટી હોય બધા ગુજરાતી. મારું કહેવાનું છે કે અમે હસબન્ડ વાઈફ હેન્ડીકેપ છે અને સામાન્ય માણસ હેન્ડીકેપને અલગ જગ્યાથી જોતો હોય છે, અને જે હેન્ડીકેપ માટે બધા કામ હોય એ પણ બધા એવા પ્રોફેશનલ થઈ ગયા છે કે જેની અંદર મદદ જતી નથી. અને આપણે જે બી કાર્યક્રમ થશે આપણે જાતે જઈને બધું ડોનેશન કરવાની પૂરી ગણતરી છે. વિધવા આશ્રમ છે, અનાથ આશ્રમ છે, બાળકોના આશ્રમ છે, જેને જેની અંદર જરૂર છે, સિલાઈ મશીન છે, જે કંઈ બી જરૂર છે આપણે એનું બધું ડોનેશન હેન્ડ ટુ હેન્ડ કરવાની ગણતરી છે. કેમ એવું થાય છે કે હેન્ડ ટુ હેન્ડ કરવા જાય છે? કારણ કે એનો ખરેખર પૈસાનો યુઝ થતો જ નથી. જેને જરૂર છે એ વસ્તુ ત્યાં સુધી પહોંચતી જ નથી, અને કદાચ પહોંચી હોય એટલે વસ્તુની કોસ્ટિંગ વધી ગઈ હોય, જેની એને લાભ મળતો જ નથી. અને કદાચ લાભાર્થી સુધી જઈ રહ્યું હતું કે સામેની પાસે કદાચ કોઈ વાર પૈસા બી માંગવામાં આવતા હોય છે કે ભાઈ આટલું આપતો તારું કામ થશે, એવું કામ આપણે કરવાનું થતું નથી. કારણ કે આ પરિસ્થિતિનો પોતે સ્વીકાર થઈ ચૂક્યો હતો. તમે આ કઈ નિવેદન લાવશો? અમે જાતે જઈને બધું આ કામ કરીશું. અનાથ આશ્રમ છે, વિધવા આશ્રમ છે, બાળકોના આશ્રમ છે, અને ફેસબુક પર પણ મીડિયામાં મૂકીશું કે જેને જેની જરૂરત હોય તે કોન્ટેક્ટ કરે અને ઘેર જઈને વસ્તુ આપે. શું કહેશે લોકોના આખરીમાં? લોકોના આખરીમાં શું કયો સંદેશ આપશો? બસ વિકલાંગો પ્રત્યે એક સંભાવથી જુઓ, એ પણ સામાન્ય માણસ જેમ એક જીવ છે એને બીજી નજરથી એક ઘરમાં બે બાળક હોય છે તો સારા બાળકને અલગ રીતે જોવામાં આવે છે અને હેન્ડીકેપને અલગ રીતે જોવામાં આવે છે. એવા મા બાપને બી એક રિક્વેસ્ટ છે કે તમે બેવને સરખી નજરથી જુઓ, કોઈ ભેદભાવ નહીં રાખો.